રસોઈમાં કામ આવે તેવા સિક્રેટ ટિપ્સ. એક પકોડા ભજીયા બનાવતી વખતે ચણાના લોટમાં થોડો કોર્નફ્લોર ભેળવવાથી તેલ તો ઓછું બળશે, સાથે સાથે ક્રિસ્પી બનશે. બે, મૂળાના પરોઠા બનાવવાનું પૂરણ ઢીલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ ભેળવવો. ત્રણ, કાંદા સાંતરતી વખતે તેમાં મીઠું ઉમેરવાથી કાંદા જલ્દી સંતળાઈ જાય છે. ચાર, વેજીટેબલ કરી વધી હોય તો કરીનો ઉપયોગ બિરયાની બનાવવામાં કરવો. પ્રેશર કુકર પેનમાં ઘી લઈ તેમાં લવિંગ, કાજુ, સાંતળી, ચોખા નાખી હલાવી તેમાં બિરયાનીનો મસાલો તથા આદુમરચા મીઠું નાખી દહીં વલોવી કરીમાં ભેળવવું. ચોખા વઘારી તેમાં આ મિશ્રણ નાખી હલાવી પ્રમાણસર પાણી નાખી 2-3 સીટી મારવી. પાંચ, બચેલા સાબુના ટુકડાને રાતના પાણીમાં પલાળી રાખવાથી સવારે લિક્વિડ સોપ તૈયાર થશે. છ, લાદી પર તેલ ઢોળાય તો મૂંઝાશો નહીં. તેના પર પહેલા મીઠું ભભરાવી દેવું અને પછી ગરમ પાણી અને સાબુથી લાદી ધોઈ નાખવાથી લાદી પરની ચિકાશ દૂર થશે. સાત, વધેલી ખીચડીમાં ચણાનો લોટ, ખટાશ માટે લીંબુ અથવા દહીં, મીઠું, આદુમરચા, કોથમીર, ચપટી લસણ નાખવું હોય તો ભેળવી ભજીયા બનાવવા તેલનું મોણ નાખવું. આઠ, સરસવનું તેલ ગરમ કરી 1 ચમચો દહીં નાખવું. ઠંડુ પડે પછી ઉપયોગમાં લેવાથી કડવી ગંધ આવશે નહીં અને સ્વાદ પણ ઘી જેવો લાગશે. પોવર્ડ બાય ડુબવર્સ. 10 મરચાના ડીટિયા કાઢી રેફ્રિજરેટરમાં, અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે. 11 મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા. 12 ભજીયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા ઉતારવા. 1-3 કાંદા સાંતરતી વખતે તેમાં થોડી સાકર નાખવાથી કાંદાની તીવ્ર ગંધ હળવી થાય છે. 14 કોથમીરની ચટણીમાં થોડી પાલક નાખવાથી ચટણીનો રંગ લીલોછમ થશે. 1-5 ખારી પૂરીનો લોટ વધ્યો હોય તો તેમાં મૂળા કે પાલકના પાન સમારી ભેળવવાથી સ્વાદિષ્ટ પરોઠા તૈયાર થશે. 16 કઢી ઉકાળતી વખતે રાંધણ ગેસની બચત કરવાના હેતુથી પ્રેશર કુકરમાં કઢી નાખી 2 સીટી મારવી. કઢી સરસ ઉકળી જશે. પછી તેને તપેલામાં કાઢી તેમાં કોળા નાખવા હોય તો પણ નાખી શકાય. 17 કાતર પરનો કાટ દૂર કરવા, કાતર પર સરકો લગાડી 2-3 કલાક રહેવા દેવીને પછી રગડીને સાફ કરવી. નવા જેવી જ ચકચકિત થઈ જશે. 18 ચાની ગરણીને ટૂથબ્રશથી સાફ કરવાથી ચોખ્ખી થશે. 19 પુલાવ પર તળેલા કાંદા નાખવાથી સ્વાદ તથા સોડમ બંને વધે છે. કાંદાની પાતળી ચીરીઓ કરી તેને તળી નાખવા. 20 પનીરને શાકમાં નાખતી વખતે તેને તળ્યા પછી તરત જ તેના પર પાણી નાખવું. 21 મેથીના પરોઠા બનાવતી વખતે લોટમાં થોડું દહીં પણ નાખવું. પરોઠા મુલાયમ થશે. 22 વધેલા ભાતમાં વાટેલા આદુમરચા, ઝીણો સમારેલો કાંદો, લસણ તથા થોડો ચણાનો લોટ ભેળવી તવા પર સ્વાદિષ્ટ પેટીસ કરવી. આમાં તમે ઝીણી સમારેલી મેથીની ભાજી પણ નાખી શકો છો. 23 સલાડને જે સર્વિંગ બાઉલમાં રાખવાનો હોય તેને પહેલા ચીલ કરવો અને પછી સલાડ તેમાં રાખવાથી લાંબા સમય સુધી ક્રિસ્પ રહે છે. 24 રાતના રાજમાં કે ચણા પલાળવાનું ભૂલી ગયા હો તો તેને 1 કલાક ગરમ પાણીમાં પલાળી રાખવા અને બાફતી વખતે તેમાં 2 કાચી સોપારી નાખવાથી બફાઈ જશે. 25 પનીરને ખમણતા પહેલા તેના પર તેલનો હાથ ફેરવવાથી પનીર ખમણી પર ચોંટી નહીં જાય. 26 લીંબુના અથાણામાં કાપેલી ખારેક, આદુ અને કિસમિસ ભેળવવાથી સ્વાદિષ્ટ લાગે છે તેમજ પાચક થાય છે. 27 ગુલાબજાંબુના માવામાં 1 ચમચા દૂધમાં થોડો સોડા ઘોળી ભેળવી ગુલાબજાંબુ બનાવવાથી મુલાયમ બને છે. 28 કેકમાં સૂકો મેવો નાખતા પૂર્વે કેક પર મેંદો ભભરાવવાથી સૂકો મેવો નીચે નહીં બેસી જાય. 29 તુરિયા અને દૂધીની છાલને ફેંકવી નહીં. થોડા તેલમાં તલ, મરચાના ટુકડા તથી મીઠું નાખી કરકરા કરીને ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.
પોવર્ડ બાય ડુબવર્સ. 3-1 જેલીને મોલ્ડમાંથી વ્યવસ્થિત કાઢવા, મોલ્ડને ફ્રીજમાંથી બહાર કાઢી ગરમ પાણીથી ભીંજવેલા કપડામાં લપેટીને 2 મિનિટ રાખી મોલ્ડ ઊંધું કરવું. આવા જ વિડીયો જોવા માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. આભાર.